राज्यसभा ने चूंटणी पहला अनेक तर्क वितर्क सर्जाय छे अने कोंग्रेसना त्रण धारासभ्योए राजीनामा आप्या छे। उल्लेखनीय छे के पहला जीतू चौधरी अने अक्षय पटेले राजीनामु आप्युं हतुं, त्यारे आजे मोरबीना धारासभ्य ब्रिजेश मिर्जाए धारासभ्य पदेथी राजीनामु आप्युं छे, जेनी सामे भाजपना प्रदेश प्रवक्ताए पोतानी तीव्र प्रतिक्रिया आपी हती। देशमां 18 રાજ્યસભાની ચૂંટણીમાંથી 4 બેઠકોની ચૂંટણી એ ગુજરાતમાં છે। ભાજપે 3 અને કોંગ્રેસે 2 કેન્ડિડેટ ઉભા રાખ્યા છે। મીડિયામાં મળતા સમાચાર મુજબ કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓએ પોતાના રાજીનામા સ્પીકરશ્રીને આપી દીધા છે। અમને વિશ્વાસ છે કે અમે 3 બેઠકો જીતીશું। કોંગ્રેસનું નિષ્ફળ નેતૃત્વ, કેન્ડિડેટ સિલેક્શનનો વિરોધ અને આંતરિક તીવ્ર જૂથબંધીને કારણે કોંગ્રેસ પોતાની મેળે તૂટી રહી છે। કોંગ્રેસ પોતાની વિચારધારા અને પોતાના નેતૃત્વની નિષ્ફળતા છુપાવવા માટે ભાજપ ઉપર જૂઠા આક્ષેપ કરે છે। કોંગ્રેસનું નેતૃત્વ દિશાવિહીન છે। કોંગ્રેસ પાસે જનસેવાની કોઈ નિયત નથી। દેશહિત અને જનહિત માટેની કોઈ પોલિસી એટલે કે નીતિ સામે કોંગ્રેસ નેગેટિવ છે। એટલે કોંગ્રેસ નેતૃત્વ, નીતિ અને નિયત એ અયોગ્ય છે। કોંગ્રેસનું વિખરાવવું, તૂટવું અને હારવું એ નિશ્ચિત છે। સમગ્ર દેશમાં એમ થઈ રહ્યું છે, ગુજરાતમાં પણ થઈ રહ્યું છે। કોંગ્રેસે બીજા ઉપર આક્ષેપ કરતા પહેલા પોતાની વિચારધારા અને પોતાના નેતૃત્વ માટે ફરીથી આત્મમંથન કરવું જોઈએ એવું હું માનું છું।